નમસ્કાર મિત્રો, મારું નામ ખરા ચિરાગ છે. હું શ્રી રામભા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર ખાતે બીએડ સેમેસ્ટર 2માં અભ્યાસ કરું છું. આજે આપણા અભ્યાસક્રમ અંતર્ગત આવતા શૈક્ષણિક સાધન એટલે કે TLM હું રજૂ કરવા જઈ રહ્યો છું. મારું TLM ધોરણ 10 વિષય વિજ્ઞાન, તેમાં એક પાઠ આવે છે જૈવિક ક્રિયાઓ, તેમાંના પેટા મુદ્દા મનુષ્યના પાચન તંત્ર પર બનાવેલ છે. આ TLM બનાવવા માટે આપણે અમુક સાધન સામગ્રીની જરૂર પડે છે, જેમ કે કાર્ડબોર્ડ, સફેદ ચાર્ટ પેપર, કલર પેપર, કાતર, ગ્લુ, માર્કિંગ કરવા માટે પેન્સિલ, સ્કેચ પેન વગેરે જેવા સાધનોની આપણે જરૂર પડે છે. સૌ પ્રથમ એક કાર્ડબોર્ડ લો. આ કાર્ડબોર્ડ ઉપર ગ્લુની મદદથી સફેદ ચાર્ટ પેપર ચોંટાડો. આ ચાર્ટ પેપર પર મનુષ્યના પાચનતંત્રની આકૃતિ દોરી લો. ત્યારબાદ પાચનતંત્રમાં જે અંગો આવે છે તેને કાર્ડબોર્ડમાં દોરી અને તેને કાતર વડે વ્યવસ્થિત રીતે કાપી લો અને તેના પર કલર પેપર ચોંટાડી દો. જેમ કે મોટું આંતરડું છે તો તેને કાર્ડબોર્ડમાં વ્યવસ્થિત રીતે દોરી અને કાતર વડે તેને કાપી લેવામાં આવે છે. અને આ આકાર, કપાયેલા આકાર પર કલર પેપર છે તે ચોંટાડી દેવામાં આવે છે. આવી જ રીતે બધા જ અંગોને કાપી લેવામાં આવે છે અને તેના પર કલર પેપર ચોંટાડી દેવામાં આવે છે. ત્યારબાદ ચાર્ટમાં દર્શાવ્યા પ્રમાણે બધા જ અંગોને વ્યવસ્થિત રીતે ગોઠવી અને ગ્લુની મદદથી ચોંટાડી દો. આ રીતે આ TLM છે તે તૈયાર થાય છે. આ TLM દ્વારા વિદ્યાર્થીઓને આપણે પાચનતંત્ર અને તેના અંગો અને તેના કાર્યો વિશે સરળતાથી સમજાવી શકીએ છીએ. અસ્તુ.